नमस्कार, टीवाईबीए समाजशास्त्र विभाग पेपर नंबर 19 समाजलक्षी मनोविज्ञान तेमा आपणे चौथुं युनिट छे तेनी चर्चा करी रह्या छीए अने चौथुं युनिट छे ते छे सामाजिक आंतरक्रियाना क्रियातंत्रो। तो एमां जे सामाजिक आंतरक्रिया छे तेनो अर्थ अने क्रियातंत्र कोने कहेवाय तेना अर्थ विशे आपणे लोकोए समजूती मेळवी लीधी हती। तो हवे आजना आ विडियोमां मैं तमने लोकोने कीधुं हतुं के आपणे क्रियातंत्रना त्रण प्रकारो आपणे जोवाना छे, अनुकरण, सूचन क्रिया अने सहानुभूति। तो तेमाथी आजना वीडियो में आपणे लोको अनुकरण छे जे पेलू क्रियातंत्र छे तेना विशेनी समझूती मेळवीशुं अने तेमा आपणे लोको अनुकरण कोने कहेवाय तेनो अर्थ शुं छे तेना विशेनी माहिती छे ते आजना वीडियो में मेळवीशुं। अनुकरणनो अर्थ अने अनुकरणना सिद्धांत आ जे बे मुद्दाओ छे, अनुकरणनो अर्थ अने अनुकरणनो सिद्धांत कई रीतना तमारी सामे मुकवामां आवेलो छे तेना विशेनी आपणे लोको समझूती मेळवीशुं। तो शरूआत करीए अनुकरणनो अर्थ। तमने ख्याल ज हशे अनुकरण एटले शुं, तो आपणे एम कही शकीए वर्तन करे, व्यक्ति बीजी व्यक्ति जेवुं वर्तन करे ते प्रमाणे वर्तन करवानी प्रक्रियाने अनुकरण कहेवामां आवे छे। एटले अहींया तमारी सामे मैं बे व्याख्याओ मूकी छे, एक कपु स्वामी आपेली व्याख्या छे अने एक सार्जंट अने विलियम्स नामना जे विद्वान छे तेणे आपेली व्याख्या छे। तो कपु स्वामी छे ते अनुकरण कोने कहे छे, तो हेतुपूर्वक के हेतु विना एक व्यक्ति बीजा व्यक्तिने जोई अने तेना जेवुं वर्तन करे एटले के वर्तननी नकल करे त्यारे तेने अनुकरण कहेवामां आवे छे। अने सार्जंट अने विलियम्स शुं कहे छे के एक व्यक्ति ज्यारे बीजा व्यक्तिना वर्तनने नमूना तरीके अपनावे अथवा सभानतापूर्वक बीजाना वर्तनની નકલ કરે ત્યારે તેને અનુકરણ કહેવામાં આવે છે। નમૂનો એ એક એવી વ્યક્તિ છે જેના વર્તનની બીજી વ્યક્તિ દ્વારા નકલ કરવામાં આવે છે। અહીં જેનું અનુકરણ કરવામાં આવે છે તે નમૂના રૂપ વ્યક્તિના સંદર્ભમાં અનુકરણ કરનાર નિષ્ક્રિય ભૂમિકા ભજવે છે। એટલે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ બીજી વ્યક્તિના વર્તન પ્રત્યે તે બીજી વ્યક્તિના વર્તનની નકલ કરીને પ્રતિભાવ પાડે ત્યારે તેને અનુકરણ કહેવામાં આવે છે। અનુકરણ છે એ ઉદ્દીપક અને પ્રતિભાવ વચ્ચેનો એવો સંબંધ છે જેમાં પ્રતિભાવ ઉદ્દીપન સાથે સામ્ય ધરાવતું હોય છે। તો ટૂંકમાં અનુકરણ એટલે શું કે એક વ્યક્તિ જ્યારે કોઈ બીજી વ્યક્તિ એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ જેવું વર્તન કરે તે પ્રમાણે વર્તન કરવાની જે પ્રક્રિયા કરે છે તે પ્રક્રિયાને અનુકરણ તરીકે ઓળખવામાં આવે છે અને આ અનુકરણથી તમે સૌ કોઈ પરિચિત છો જ। હવે જે બીજો મુદ્દો આવે છે તે આવે છે અનુકરણનો સિદ્ધાંત। તો આ જે અનુકરણનો સિદ્ધાંત છે તે કઈ રીતના પ્રવર્તે છે, તો કેટલાક મનોવૈજ્ઞાનિકો છે એ સમાજશાસ્ત્રીઓએ તેમજ સમાજશાસ્ત્રીઓએ સમગ્ર સમાજ, સામાજિક વર્તનો, સામાજિક પરિવર્તનો સમજાવવા માટે અનુકરણ શબ્દ છે તે વિશાળ અર્થમાં પ્રયોજ્યો હતો। આ વિદ્વાનોએ અનુકરણ શબ્દ ખુલાસારૂપ ખ્યાલ તરીકે પ્રયોજ્યો હતો જેને અનુકરણના સર્વોપરી સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। આ સિદ્ધાંત મુજબ સમાજ, વર્તનો, સામાજિક પરિવર્તન વગેરે બધું જ અનુકરણના ખ્યાલ દ્વારા સમજાવી શકાય। આ સિદ્ધાંત અનુકરણનો સર્વોપરી સિદ્ધાંત તરીકે ઓળખાય છે જે આપણે હવે પછીની ચર્ચા પરથી સ્પષ્ટ કરીશું। જેમ કે જેમ્સ અને બાલ્ડવિન નામના જે વિદ્વાન છે તે અનુકરણને સહજ વૃત્તિ તરીકે ઓળખાવે છે, એટલે કે માનવીમાં અનુકરણ કરવાની વૃત્તિ જન્મજાત રીતના હોય છે। તમને ખ્યાલ જ હશે કે આપણે જ્યારથી જન્મીએ છીએ ત્યારથી જ આપણામાં આ અનુકરણ કરવાની એક વૃત્તિ છે તે પ્રવર્તતી હોય છે। ટાર્ડે નામના જે વિદ્વાન છે તે સમાજના સ્વરૂપનો સિદ્ધાંત અનુકરણ ઉપર રચાયો છે તેમ કહે છે। તેના મત મુજબ અનુકરણ જ મહત્વની સામાજિક ઘટના છે, સમાજનું અસ્તિત્વ અને પરિવર્તન અનુકરણને આભારી છે, તેવી રીતના તે આપણને અનુકરણ છે તે સમજાવે છે। બોગહોટ છે તે સમાજને જ અનુકરણ કહે છે, તેઓ કહે છે સોસાયટી ઇઝ ઇમિટેશન, સમાજ આજે જે કાંઈ છે
અને ભવિષ્યમાં જે સ્વરૂપ ધારણ કરશે તે માનવીની અનુકરણ વૃત્તિના આભારી છે. પોશાકની ફેશન, સાહિત્ય શૈલી, રાજકીય વર્તનના સ્વરૂપો આ બધું અનુકરણને લીધે પ્રસરણ પામે છે. નૈતિક અને ધાર્મિક માન્યતાઓ અનુકરણને લીધે સમાજ સ્વીકૃત બને છે અને રિવાજગત વર્તનનું અસ્તિત્વ પર અનુકરણને આભારી છે. આમ કેટલાક વિદ્વાનોએ સમગ્ર સમાજ અને સામાજિક વર્તનો, સમાજનું અસ્તિત્વ, સાતત્ય, પરિવર્તન, વર્તનની સામ્યતાઓ, સામાજિક અનુમતિ, આ બધી જે સામાજિક ઘટનાઓ છે તેને અનુકરણ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ અનુકરણને સહજ વૃત્તિ કે જન્મજાત લક્ષણ તરીકે ગણીને અનુકરણને વર્તનના ખુલાસારૂપ ખ્યાલ તરીકે ઉપયોગમાં લે છે. આને જ અનુકરણનો સર્વોપરી સિદ્ધાંત કહેવામાં આવે છે. પરંતુ વર્તમાન સમાજશાસ્ત્રીઓ અને સમાજ મનોવૈજ્ઞાનિકો છે તે અનુકરણના આ સર્વોપરી સિદ્ધાંતમાં ઘણી ખામીઓ જુએ છે અને તેની ટીકા પણ કરતા આપણને જોવા મળે છે. તો આ થયો આજનો આપણો મુદ્દો, અનુકરણ કોને કહેવાય અને અનુકરણનો સિદ્ધાંત છે તે કોને કહેવામાં આવે છે. ટૂંકમાં તમારે એટલું લખવાનું છે કે અનુકરણ એટલે જ્યારે કોઈ વ્યક્તિનું વર્તન જોઈ અને બીજી વ્યક્તિ તે પ્રમાણે વર્તન કરવાનું એટલે કે નકલ કરે છે ત્યારે તે પરિસ્થિતિને અનુકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે પછીના વિડીયોમાં આપણે લોકો અનુકરણના સિદ્ધાંતની સમીક્ષા છે તે સમજીશું જે અનુકરણ